नमो देव्यै महादेव्यै शिवायै सततम् नमः नमः प्रकृति भद्रायै नियता प्रणतास्मता जय माता जय माताजी। भाई देव जी तारी माताजी ऊपर नी श्रद्धा अने तारे ऊपर माताजी नी कृपा जोता मन मा थाय छे के माताजी तने लांबी आवरदा दिए अने तारे हाथे धर्मना कार्यो थता ज री। हां भाई दला तारी बात साची छे आ देवी कृपा ज मारा हाथे बधा सत्कार्यो करावे छे एने एने हुं मारुं अहोभाग्य समझो छुं। ने देव जी थोड़ा दिवस पहला वीरपुर मा नवुं मंदिर बंधायुं એનો આશરે ખર્ચો કેટલો કાયવો? ધના જ્યારે હું પુણ્યનું કામ કરવા બેસું છું ત્યારે એના હિસાબ નથી રાખતો અને માતાજી જ્યારે મને સંપત્તિ આપવામાં પાછો વળીને જોયું નથી તો હું શું કામ પુણ્યનું કામ કરવામાં પાછો વળીને જોઉં? સાચી વાત છે, અંતે તો કરેલા પુણ્ય જ કામ આવે, પણ આમ છૂટે હાથે ખર્ચો કરતા પહેલા તારે એ ન ભૂલવું જોઈએ કે તારે એક દીકરી છે અને એ હવે જુવાન થઈ ગઈ છે અને મારો દીકરો વિક્રમે જુવાન થઈ ગયો છે। હા ધના મને ખબર છે, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। મારી દીકરી હારે તારા દીકરાના લગ્નનું મેં તને વચન આપ્યું છે, પણ લગ્નની બાબતમાં ડગલું ભરતા પહેલા મારે મારી મોટીબેન ગંગાની સલાહ લેવી જરૂરી છે। આ પૂનમના દિયે હું અને કેસર બંને જણ વીરપુર મૂર્તિની સ્થાપના અંગે જવાના છીએ, એ વખતે મારી મોટીબેનને પૂછી જોઈશ। તો પછી કામ કરને, વિક્રમને સાથે લેતો જા, એટલે ગંગાબેન જોઈ લે। હા ધના તારી એ વાત સાચી છે, અને પછી વખત આવે આપણે કરી નાખીશું બંનેના લગ્ન। પોત પોતાના ઘરે ઉતારીને આપી દો, નહીં તો બેનાળી કોઈની સગી નહીં થાય। ખબર પડે કે કેટલી વિશે સો થાય છે। લાવ ઘરીને લા પાછા લાવ હવે હા ભાગ અરે ભાગે કે શું આ પંગડીઓ લેતો જા પેર વખામાં આવશે। વિક્રમ હે વિક્રમ આ માખો દાડો ઠોઠો શું કરે છે? નહીં બાપુ આ તો જરા મગફળી વધારે ખવાઈ ગઈ છે એટલે, પણ બાપુ કરી આવ્યા કેસર આરે મારો પાકો। એ દીકરા એમ ઉતાવળે આંબા નો પાકે। હવે આંબા નો પાકે તો કઈ નહીં, પણ કેસર તો પાકે ને છે ને, કેસર ને પાકતા વાર લાગે, વેવલોથામાં વેવલોથામાં સમજો કે નહીં, આવો નાવો રહીશ ને તો જિંદગી આખી વાંઢો થઈ જઈશ। અરે દેવજીની મિલકત હાથ કરવા તો શકુની બનીને પાસા ફેંકું છું, જો તું ઉતાવળ કરીશ ને તો આપણા પાસા ઉડા પડશે ને હાથમાંથી બાજી સકી જશે। મારું નામ પણ વિક્રમ છે વિક્રમ, અરે ભલભલા ધરખમને મેં ધૂળ ચાટતા કરી દીધા છે તો બાજી હાથમાંથી ક્યાંથી જાય? પણ હવે તમે કહો છો તો ભલે, આંબા પાકે ત્યાં સુધી રાહ જોઈશું। હા હવે સમજો, બેસ એઠો બેસ એઠો બેસ। જો પૂનમ ને દિવસે દેવજી અને કેસર
વીરપુર જવાના છે, તારે એની સાથે જવાનું છે, ત્યાં એની બેન ગંગા રહે છે, એટલે તારા બધા અપલખણ અભરાઈએ મૂકીને જજે, અને માણસના મેળમાં રહીશ ને તો તારા લગ્ન જલ્દી થઈ જશે, અને ઓલી ગંગા ડોસી ઉપર જરા સારી છાપ પાડજે, પાછો ડેલી આ દઈને પાછો ન આવતો. અરે પાછા આવે બીજા બાપુ, આ વિક્રમ નહીં, ઈ ડોસી પર તો હું એવી છાપ પાડીશ ને કે એને કોઈ બીજો મૂર્તિયો જોવો નહીં ગમે. અરે જોજો તો ખરાબ બાપુ, હું કિસ્મતના કમાડ ખોલીને જ પાછો આવીશ. શું વાત છે ભીખા? દેવજીભાઈ નો સંદેશો છે. સંદેશો દેવજીનો? હા હા, તમારા નાનાભાઈ નો. લા અરે અરે રાધુરી, એ રાધુરી ખાલી કાગળ આવ્યો એમાં આટલી ગેલી થઈ ગઈ? તે થાઉ જ ને, તમારા ભાઈના સંદેશા પીડા મારી શેર કેસરને ખબર હશે ને? હા, પણ કાગળ વાંચતો ખબર પડે ને. પરમ પૂજ્ય મોટા બેન પ્રણામ, આપ મજામાં હશો. વાત જણાવવાનું કે વીરપુરમાં બંધાવેલ મંદિરમાં આ પૂનમના દિવસે મૂર્તિ સ્થાપન હોવાથી હું અને કેસર ત્યાં આવી રહ્યા છે. કેસર આવી રહી છે, આગળ વાંચ. અમે કેસરને વીરપુર આવે ઘણા વર્ષો થઈ ગયા, એ હજી એનું બાળપણ અને એની બાળપણની સખી રાધાને વારંવાર યાદ કરે છે. જોયું ગંગામાં, હું નહોતી કહેતી કે કેસર મને ભૂલે જ નહીં. હા, પણ આગળ વાંચ. બસ એ જ, આપના આશીર્વાદનો અભિલાષી દેવજીના પ્રણામ. ગંગામાં, કેસર ઘણા વર્ષો પછી આવી રહી છે, એ મને ઓળખશે? ઓળખશે કેમ નહીં? હું એનો કાન પકડીને યાદ કરાવીશ કે ભૂલી ગઈ? એ નદીનો કિનારો, આમળી પીપળીની રમત, એ જંગલ. જંગલ? એ રાધુડી, આજે ચંદનને ભાતું આપવા નથી જવાનું? હા, અરે કાગળ વાંચવામાં તો હું ભાતું ભૂલી જ ગઈ. આલ્યો કાગળ, મોટા ભાઈ ભૂખ્યા થયા હશે. મારું માનો તો એ જંગલ ખરીદી લ્યો. એ જંગલ નહીં, એ તો ઝગમગતું ઝવેરાત છે. ઝવેરાત? ઝગમગતું ઝવેરાત પણ ક્યારેક આંખને દગો દઈ દે છે. જેમ હીરાની પરખ માટે હીરાનો પારખું જોઈએ, એમ લાકડાને પરખનાર પણ જોઈએ. એકવાર ચંદન આવે અને હા પાડે એટલે આપણો સોદો પાક્કો. ભલે, તમને ખબર નહીં હોય કદાચ, પણ આખા પંથકમાં લાકડા પરખનારાઓમાં ચંદનની તોલી કોઈ ના આવે. અરે આ ઠંડક વગરનો મફત પરસેવો પાડી પાડીને પાણીથી પાતળો થાવ થાવ થઈ ગયો છે. અરે મફત? આ એકે ઝાડબાડ કાપ્યું કે નહીં કે મફતનો પરસેવો જ પડ્યા કરે છે? લે કર વાત, હવે તારે તો એક ઝાડ ઉપરથી છોડિયું ખેંચીને કહી દેવું છે કે સેટ લઈ લ્યો, આ જંગલ બહુ સારું છે, અને પછી લીધેલા જંગલના લાકડા ફાડી ફાડીને પરસેવો તો મારે જ પાડવાનો છે ને, આ ચોથું માટલું ભરાણું. એ તો જેવા જેના ભાગ. આવો, એ વાત સાચી, કર્મીની જીભ અને અકર્મીના ટાંટિયા, તમારે ભાગે જંગલ અને મારે ભાગે છોડિયા. એલા, આ બેઠો એ ડળકા કાપે? અરે ભાઈ, એ સમજણ હોત ને તો તમારી જેમ હું જંગલ પસંદ કરતો હોત ને તમે લાકડા ફાડતા હોત. અરે ચંદનભાઈ, આ જગતમાં કોક મરે ભાન વિના તો કોક મરે હાન વિના. હવે તું હાન ઠેકાણે રાખીને હેઠો ઉતર, નહીં તો આ ડાળ તૂટશે ને તારું ઠાંઠું ભાંગશે. અરે પણ તું ક્યાં આવ્યો? આ નવું જંગલ પારખી આવ્યો ને, એની શેઠને જાણ કરવા. તો હવે હું જાઉં. આજ તો પરસેવો પાડી પાડીને ત્રણ માટલા ભરી દીધા, આ ચોથું માટલું ભરાવ ભરાવ થઈ ગયું છે. હાલો ક્યાંક જઈને મફત ઠંડક કરું. મોટાભાઈ, મોટાભાઈ. હવે મોટાભાઈ મોટાભાઈ કહીને વાત બદલવાની કોશિશ ન કર. પહેલા એ કે રાધુડી, તો આટલી મોડી કેમ આવી? મોટાભાઈ, ગંગામાં ને ત્યાં આવેલો સંદેશો વાંચા રોકાય ને એટલે મોડું થઈ ગયું. સંદેશો? કોનો? જેતપુરથી ગંગામાના નાનાભાઈનો, કે પૂનમને દિવસે મૂર્તિ સ્થાપન કરવા એ લોકો અહીં આવી રહ્યા છે, સાથે કેસર પણ આવી રહી છે. કેસર? હા, કેમ, કેસરનું નામ સાંભળીને નાનપણ યાદ આવી ગયું ને? રાધા, કેસર તો હવે મોટી થઈ ગઈ હશે, એટલું જ નહીં પણ એ હવે આપણને ઓળખશે કે નહીં એની મને તો શંકા છે.
એને મળીએ તઈ ખબર પડે કે કોણ કોને ઓળખે છે. મોટી બેન. ભાઈ દેવજી આવો આવો, ઘણું જીવો ભાઈ. આવી ગઈ દીકરી. મોટી બેન, હું તમને ઓળખાણ કરાવું. આ છે મારા પરમ મિત્ર ધનાનો દીકરો વિક્રમ. પ્રણામ. 100 વર્ષનો થા દીકરા ચક્રમ. હે ચક્રમ? ખોટું ન લગાડ, ખોટું ન લગાડ વિક્રમ. મારા મોટા બેન જરા ઓછું સાંભળે છે. ભલે ભલે. ભાઈબા, મારું નામ ચક્રમ નહીં, વિક્રમ છે. વિક્રમ વિક્રમ વિક્રમ. સારું સારું. ગંગામા, અરે રાધુડી. અરે રાધુડી, આમ તો કેસરને આવવાની વાત સાંભળીને મારી બેનપણી, મારી સૈયર કઈ કઈ ને ઉછાળા મારતી હતી, ને હવે સામે આવીને ઊભી છે તો ઓળખતી નથી. કેમ ભૂલી ગઈ? આમ તો તું વારે ઘડીએ રાધાને યાદ કરતી હતી. હા કેસર, રાધા, રાધા. કેસર, નરપણમાં જુદા પડ્યા પછી ઘણા સમય મળ્યા નહીં. હા, ઘણા વર્ષો વીતી ગયા. ચાલ આજે નાનપણની યાદ તાજી કરવા આપણે નદી કાંઠે ફરવા જઈએ. ચાલ. નહીં કેસર, તું જઈ આવ, મારી ગંગાબાને કામમાં મદદ કરવી પડશે ને. અરે હા, તાડી જી તું ચાલ મારી સાથે. ભાઈબા, અમે નદી કાંઠે ફરવા જઈએ છીએ. સારું, ચાલ તાડી. ચાલ ભાઈ દેવજી, ચક્રમ. ચાલ. ચક્રમ નહીં બે, વિક્રમ. વિક્રમ. એ હા, આવો 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 વિક્રમ. અરે કાકડી લેજા લેજા. આ આરીઓ દડો લેજા કાકડી. અરે ચાલો તર, ચાલો બેનબા, સાચવીને ઉતરજો. આ બે અપસરા જેવી છોડીયું કોણ? આ ગામની નથી લાગતી, કોક નવીયું લાગે. કાંઈ વાંધો નહીં. સંભાળો બેનબા, આ એ જ નદી છે ને જેમાં તમે નાનપણમાં ડૂબતા બચ્યા હતા? લે, આ બે જણીઓ તો નામ ઠામ ને ઠેકાણું લીધા વગર જ દીધા રાખે છે. જાણવું પડશે. એલી કાકડી, તું એક કામ કર, તું એની બગીમાં જઈને બેહી જા, સમજી ને. અને જો હું કહું નહીં ને ત્યાં સુધી ઉતરતી નહીં. આપડ્યું એની મેળાએ વાંચતું ગાંચતું હંધુય માંડવે આવશે, સમજી ને. ખ્યાલી તો એ બગીમાં બે જે હો, બીજે ક્યાંય નહીં. ઉતરતી નહીં હું કહું નહીં ત્યાં સુધી. ભલે તારે મૂતરવું હોય તો મૂતરી લેજે, પણ ઉતરતી નહીં. ઉતર નીચે કહું છું, ઉતર નીચે. નથી માનતી. અરે નથી માનતી. મંગા જાનવર પર હાથ ઉપાડતા શરમ નથી આવતી? પહેલા મારો હાથ છોડી દે, નહીં તો તારી ઉપર પણ હાથ ઉપાડતા અચકાઈશ નહીં. ઓહો, ભારે ગરમ કહું છું, છોડાવી તો જો. છોડે, આ કોઈ નમાલાનો હાથ નથી, સમજી. આ મૂંગું જાનવર તારી બગીમાં બેસી ગયું, એમાં મારવા તૈયાર થઈ ગઈ. ચૂપ રે, અને તારી કૂતરીને નીચે ઉતાર. કહું છું ના ઉતરતી. કહું છું નીચે ઉતાર, નહીં તો જોયા જેવી થશે. શું થાય છે એ જ જોવું છે. હું કોણ છું એ તું જાણે છે? ના, એ મારે જાણવાની જરૂર નથી. અને જાણીશ ને તો ઊભો રહેવાની હિંમત નહીં કરે, અને પગમાં પડતો આવીશ. હવે પગમાં તો કૂતરી નહીં પડે, હું કોઈના બાપથી બેતો નથી. તાડી, આને ઉપાડીને નીચે ફેંક. એ નીચે ઉતર. એને નીચે ઉતારો ને. તાડી, આને હજી જે કરવાની જરૂર નથી, આપણે ચાલતો જઈશું. એમ કઈ આલીને દોડો જવાય? આ ટાટે કે તો હમણાં એથી ઉતારું. મારા રોયા, તે મારું નામ ક્યાંથી જાણ્યું? લે,
હમણાં જ તો તમારા બેનપણી બોલ્યા હતા, ભૂલી ગયા? એનું મગજ ગરમ ભડકા જેવું છે, તમારું હાવ ટાઢું હિમગરું છે. અરે એ કાકડી ભાઈ, હવે આ છોડીઓને જાજી હેરાન ન કરાય. જો એ નારી જાતિ છે અને તું એ નારી જાતિ છો, ફરક ફકત એટલો જ છે કે એ ધોળી છે ને તું કાળી છો. લે હવે કુતરીના પેટની મટીન માણાના પેટની થઈને હેઠી ઉતાર. હા બહુ ને, હા ઉતાર ઉતાર. આજથી હું તારા પગારમાં વધારો કરું. શેઠ, આપની મહેરબાની, આજે તમારી બેન માટે ઓઢણી લઈ જઈશ. જો ચંદન, તું આજ રીતે તું લાકડાની પરખમાં પહોળતો રહીશ ને તો એક દિવસ પૈસો તારા પગ ચૂમતો આવશે. પણ ચંદન, એક બાજુ તારા તરફથી મને ફાયદો થાય છે તો બીજી બાજુ કોઈ લાકડા ચોરીને મને નુકસાન કરે છે. તમે ચિંતા ન કરતા શેઠ, વખત આવે હું એને પણ પકડી પાડીશ. લો રામ રામ. આટલા મોટા થયા પણ ઝઘડવાની નાનપણની ટેવ ગઈ નહી તમારી. ચાલો ચાલો, સવારે વહેલી પૂજા શરૂ થવાની છે અને તૈયારીઓ બધી જ બાકી છે. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. મનથી, વાણીથી, આત્માથી, બુદ્ધિથી, પ્રકૃતિના સ્વભાવથી અમે જે કંઈ કર્મ કરીએ છીએ તે તમને સમર્પણ. જણ 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 જણ
चुपचाप हालतो था। मारू नाम कालू छे कालो, आ कालू तारो काल बनी पेला हालतो था। तू काल छे तो हूँ काल नो एक काल छू। छेल्ली वार कही दऊ छू के बता हालती लताओ, ने तो एक एक ना माथा वड़ी रखी। उबारो, आ छोकरा माटे तो हूँ एकलोज बस छू। हथियार वगर ना, हूँ लड़तो न थी। अले छोकरा। એને હથિયારની જરૂર નથી પડતી એમ છે હાલે તો જવા દઉં છું પણ બીજી વાર ચોરી કરવાની હિંમત કરી તો જીવ તો નહીં છોડું ચંદનભાઈ ઘરમાં છે કે આવો આવો જીવાભાઈ શું વાત છે સીતાપુરથી ધર્મસિંહભાઈનો સંદેશો છે ચિરંજીવી ચંદન રાધા અને મોહન હવે ઉંમર લાયક થઈ ગયા છે છતાં તારા તરફથી કાંઈ તૈયારી જણાતી નથી તારા બાપુજીને આપેલ વચનના કારણે આટલો વખત મેં ધીરજ રાખી પણ હવે હું રાહ જોઈ શકું એમ નથી આ વૈશાખમાં તો મારે મોહનના લગ્ન લેવા જ પડશે અને એટલું યાદ રાખજે કે રાધાને દાયજામાં અમારા મોભાને અનુરૂપ 20 તોલા સોનું જોઈશે જ એ સિવાય રાધાના લગ્ન મારા દીકરા મોહન આરે કોઈ કાળે નહીં થાય राधा शु बात छे बेन आम उदास केम दिखाई छे મોટા ભાઈ
હવે શું થશે બેન ધરમસિંહ આજે પોતાની શ્રીમંતાઈનો દમ દેખાડી મારા ખમીરને લલકાર્યું છે તું ફિકર ના કરતી બાપુએ આપેલો કોલ મારા જીવના ભોગે પૂરો કરી તારા લગન મોહન હારે જ ધામધૂમથી કરીશ પણ મોટાભાઈ આટલા ઓછા સમયમાં આ બધું કઈ રીતે થશે અરે એની ફિકર કરવી તું છોડી દે ભગવાન સૌ સારા વાલા છે અલ્યા ચક્રમ ઓફ ભાઈબા મેં તમને કેટલી વાર કીધું કે મારું નામ ચક્રમ નહીં વિક્રમ છે વિક્રમ હા હવે ઈ જે હોય તે ચક્રમ કે વિક્રમ બધું એ સરખું છે પણ આ સવારના પોરમાં બંદૂક લઈને કેમ બેઠો છે ભાઈબા આજે અમે જંગલમાં શિકાર કરવા જવાના છીએ અરે પણ આ જંગલ બહુ ખતરનાક છે અને આમે એકલા જશો તો ક્યાંક ફસાઈ જશો અરે ફૈબા જ્યાં વિક્રમ સાથે હોય ત્યાં ચિંતા ના હોય અરે હું કઈ પહેલી વાર થોડો શિકાર પર જઈ રહ્યો છું અરે મેં તો કેટલા શિકાર રહેવા દે રહેવા દે પણ આ મજાણે જંગલમાં કોઈ ભૂમિયાને હારે લીધા વિના ન જવાય અરે પણ હું છું ને અરે મફતના ભાવમાં આ ભમ્યા વગરનો ભૂમિયો તમને મળતો હોય તો વાંધો શું છે અને ગંગામાં હું કેટલાય વખતથી જંગલમાં શિકાર કરવા ગયો જ નથી તું હા હું જ્યારે જ્યારે નવરો હોઉં છું ને ત્યારે અવારનવાર જંગલમાં વાઘો મારવા જાઉં છું શું વાત કરે છે અરે શું સાંભળો છો ચક્રમભાઈ નહીં નહીં વિક્રમભાઈ અરે હું વાઘ મારવા આવું છું એ બીકે તો કેટલાય વાઘો પોતાની બખોઈલું બદલી નાખે છે એ ડફોડ વાઘને બખોલ ન હોય બોળ હોય કા ગુફા હોય હા પણ એ તો મોટા વાઘ હોય ને એને બોળ કે ગુફા હોય બાકી નાના વાઘ તો બિચારા બખોલમાં જ રહેતા હોય ને અને મોટો વાઘ તો મેં એકે રહેવા જ નથી દીધો હવે તો બિચારા નાના નાના બચોલિયા બચ્યા છે તે મારી બીકે બખોલ્યું બદલ્યા જ કરે છે હવે છે ને હવે બસ કર તારા બણગા અને જો બહુ ઊંડા જંગલમાં નહીં લઈ જતો તો ઊંડા જંગલમાં ક્યાંથી લઈ જાઉં ગંગામાં અરે ઊંડા જંગલમાં તો બહુ ગરમી થાય ત્યાં કઈ ટાઢક ન હોય અરે હા ટાઢી એ ટાઢી હા કેસર બેન ભાત તો બંધાઈ ગયું હોય તો ચાલ જલ્દી એ આવી ચાલ વિક્રમ ચાલો અરે ટાઢક જરા જલ્દી ત્યાં ક્યાં જાય છે આમ જા આ જરા ટાઢકને બોલાવી લઉં એ ટાઢક આવી જશે તું જા પણ તમે એને મોકલજો હો ગંગામાં તમને ગંગા સ્નાન કર્યાનું પુણ્ય મળશે તમી વેલી આવજે હો બળતાને ટાઢું કરજે પછી ત્યાં એક બાજુથી એક વાઘે મારી માથે છલાંગ મારી એ વાઘ નહીં પણ મીંડળી હશે નાના ચક્રમ નહીં નહીં વિક્રમસિંહ એ આમ તો વાઘ જ હતો પણ ઠીંગણો હતો અને કંઈક મને જોઈને મીંડળી જેવો થઈ ગયો હતો અને મેં શું કર્યું ખબર છે અરે એ વાઘનો કાન પકડીને અને મેં કૂવામાં નાખી દીધો હવે બાળાને તરતા આવડતું હતું એટલે ડૂબ્યો તો નહીં પણ જાજીવાર પાણીમાં પડ્યો રહ્યો ને એટલે એને શરદી થઈ ગઈ અન વાઘની જાતમાં વૈદ તો નથી એટલે પછી શરદીમાં શરદીમાં મરી ગયો હે બકવાસ બંધ કર હવે તારો મને જે સિંહ સામો મળ્યો તો ને ઈ જો તને મળ્યો હોત ને તો તું ત્યાં ને ત્યાં જ મરી ગયો હોત હા પછી શું થયું પછી એ સિંહે મારી ઉપર છલાંગ મારી છલાંગ મારી કઈ બીજું શું મારે અને પછી મેં એ સિંહના બે પગ ઝાલી લીધા આઈ તમે હારું કર્યું આમે હાલીન તમે નેચરી સિંહ છે ને પંજો મારીને તમને એના પગ પકડાવત હવે જા જા મારું નામ પણ વિક્રમ છે વિક્રમ મેં કઈક ધરખમોને ધૂળ ચાટતા કરી દીધા છે ચક્રમસિંહ શું કીધો નહીં નહીં વિક્રમસિંહ આવું બધું સપનામાં થાય સપનામાં આપણને એમ લાગે કે સિંહનો પગ પકડો છે પણ હોય ખાટલાનો પાયો આવું મને એકવાર થયું હતું મેં સપનામાં છે ને તે હાથીનો પગ પકડી લીધો હતો અરે અરે આ તો ઘાટું જંગલ આવી ગયું હવે આપણે અહીં ઘોડાગાડી છોડી દેવી જોઈએ અરે ભાઈ ગાડીવાળા ભાઈ કોચવાન ભાઈ ગાડી ઊભી રાખો આ ગાડી લઈને આપણે ઘાટા જંગલમાં જાશું ને તો ઘોડાના ડાબલાના અવાજ સાંભળીને શિકાર ભાગી જશે પછી આપણે કોનો શિકાર કરશું અંદરો અંદર ઉતરો લ્યો ઓ ટટી ભાઈ હળવા ડગલા દેજો આ જંગલના મામલા છે ને એટલે વાહ વાહ ગરમ ભડકા જેવા છે માટલું
એટલે હવે આપણે આ જંગલ માં આવ્યા છીએ ને તો એવો શિકાર કરવો જોઈએ, એવું જાનવર મારવું જોઈએ, એવું જાનવર મારવું જોઈએ કે આખા જંગલ ને યાદ રહી જાય. પણ એવું તે શું મારું? અરે માખીઓ માખીઓ. હા, અરે 25-30 માખીઓ એવી મારી નાખીને શહેરમાં લઈ જાય કે લોકોને લાગે અરે આ જંગલ ને લાગે કે શું શિકારીઓ આવ્યા. ચંદન, 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 ચંદન,
અરે તે તારો જીવ જોખમમાં મૂકીને બધાને બચાવ્યા ભાઈ આવજો સમજો કેસર ચંદા આપણે હવે આ જંગલ છોડીને ઝડ જવું જોઈએ છોડે ને ચાલ ચંદન ચંદન વૈદ્યરાજ મારા ભાઈ ભાનમાં ક્યારે આવશે મૂડ માર વાગ્યો હોવાથી ભાનમાં આવતા વાર લાગશે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી દીકરી જ્યાં સુધી અમે બધા છીએ ત્યાં સુધી તારે ચિંતા કરવાની ન હોય ચંદનને કંઈ નહીં થાય અરે જાણે એકલે હતી જંગલીઓ સામે બાથ બીડી એણે મારી દીકરીની લાજ અને અમારા ખોરડાની આબરૂ બચાવી એવા મરદ માણસને તો માં ભવાનીના રખોપા હોય હવે ચંદનભાઈને જરા આરામ કરવા દો ચાલો દીકરી વિક્રમ ચાલ
बनो तो बावरी बनावे, बावरी बनो तो गोरी कोई न बुलावे, बावरी बनो तो गोरी कोई न बुलावे, कोई न बुलावे तो मैयरिए न भावे। मन एकलता कड़ा जन तारा सोण लाकड़ावे, ओ साजन तला काळुभा चालवाने तो आपने पहली धारनो पण चाल छे, अने वात रही तकलीफ नी तो जे तकलीफ तमने छे एज तकलीफ मने पण छे। एटले चंदन जेम तमारा मार्ग में अड़ो आवे छे एज प्रमाणे मने पण नड्या करे छे। भाई तमने तमारा धंधा में नड़े छे અને મારાને કેસર વચ્ચે ઈ કાંટાની જેમ ખૂંચે છે। મહેમાન એ કાંટાને ઉખેડી નાખવા તો હું મોકાની રાહ જોઈ રહ્યો છું। જો તો તારી પાસે તાકાત છે અને મારી પાસે પૈસો, આપણે બંને જો મળી જઈએ ને તો આપણો દુશ્મન રામ બોલો ભાઈ રામ થઈ જાય। લ્યો ભાઈ આ દવા પી લો। અરે બેન સવાર સવારમાં મોં બગાડવા દવા શા માટે પીવડાવે છે? અરે ભાઈ દવા નહીં પીઓ તો સાજા કઈ રીતે થશો? જોજો હા દવા પીને પછી ચા પીજો। હા ભલે ભલે। પહેલા દવા પછી જો, પહેલા મને ચા પી લેવા દો પછી હું દવા પીશ। આહા વૈદ્યજે કહ્યું છે કે નિયમિત દવા લેશો તો ઝડ સાજા થશો। પરાણે પણ હું દવા પીવું કે ના પીવું એમાં તમારે શું લેવા દેવા? એમ તો જીવની પરવા કર્યા વગર જંગલીઓના હાથમાંથી મને બચાવી ત્યારે તમારે શું લેવા દેવા હતા? હવે તો એક અબડાની આબરૂ બચાવી માં કેસર તો એમ વાત છે મોટા ભાઈ, દવા પીતા મોં નતું બગડતું પણ દવા પીવડાવવા વાળીની રાહ જોવાતી હતી। હાશ હવે મારી ચિંતા ઓછી થઈ, મારા સિવાય મારા ભાઈની ચિંતા કરનાર કોઈ છે? કેમ ભાઈ? રાધુડી ઓલા ચંદન ને જાક વાયગું છે તે આખું ગામ જોવા ભેગું થઈ ગયું હશે, અને હું ધીંગાણામાં અને માર કાય કાય ને અદમુઓ થઈ ગયો છું, મારું આખું દિલ દુખે છે, તોય કોઈ મારા હમુઈ જોતું? અરે રે મારે તો ઉપર આભ નીચે ધરતી, નહી કોઈ હું તો રહ્યો મફત, મારે નહી કાનો નહી માતર, મારે નહી ઠંડક ટાઈડર, આ જમણા હાથને જસ અને હાથે હાથે ગોટા ચેક કરું છું। ઓય 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 લાવને હું ગોટા ચેક કરી દઉં। ઓ હો હો આઈડક ભાઈ તમે ગોટા ચેક કરી દેજો। હા હવે મને એમ લાગે છે કે જે લ્યો લ્યો આ ગોટો લ્યો કરો ગોટા ચેક શીખો। ગૌરી તમારું નામ ટાઢું પણ તમારા હાથમાં નો ગોટો તો ઊનો ઊનો ભડકા દેવો છે હો। લ્યો લ્યો ઊંચી કરીને ગોટો ચેક કરો, લ્યો ઢીલી કરી દઉં ગોટા છે કરો તમે તમારે ટાઈટક ગૌરી આ તમે આમ ગોટા ચેક કરતા રહ્યો ને તો હું કઈક ધીંગાણા ખેલી નાખું। ધીંગાણા ખેલો? પણ તમે જો આવો ગોટા ચેક કરો ને જોઈ ગોટા ચેક મને ફાવી ગયો ને અરે તો ઈ ઠંડક આયરે ની હગાઈ હું તોડી નાખું। અરે
ગોટા શેક કરતા તને શરમ નથી આવતી? અરે બિચારાનો વાહો દુખે છે એટલે ગોટા શેક તો કરવો જ જોઈએ ને. આ કેવો સારો માણસ છે. અલ્યા એ સગાઈ મારી સાથે કરી અને ગોટા શેક આની પાસે કરાવે છે કા? અરે હું તો રહ્યો મફત, પછી ટાઈટક ગૌરી કરે કે ઠંડક ગૌરી, મફત ટાઈટક થાય શું ફેર પડે? એમ ફરક નથી પડતો કા? અરે અરે મારો કરો કર્યો પછી ફેર લાવો તો મારી પાસે હું શેક કરીશ. લાવ જા, શેક કરો તો પહેલા આવો તું ને, જા નથી દેતી ગોટો. હવે લાવ ગોટો મારી પાસે, નહીં તો હું તારો ટોટો પીસી નાખીશ. લાવ હવે આગી રહે ને તો હું તારો ગોટો વાળી રાખીશ. હવે જા એટલે છોડ, અરે કહી દઉં છું છોડ. અરે ગૌરી તું શેક, અરે ગૌરી ગોટો મારો, તમે મારો ગોટો તોડી નાખો. અરે રે રે બંજે તોડી નાખી. હા 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 ઠંડક. આ તો બે ગૌરીઓ ગોટો લઈને ગંજીમાં કરી અને મારી વાહે ચૂંગળી નો જોટો. મફત તારો ગોટા શેક તો ના ઠંડક ગૌરી એ કહ્યો અને ટાઈઠક ગૌરી. મફત તો કાના માતર વગર નો રહ્યો, હવે તારા હાથે જ ગોચેક કરી લે અને જમણા હાથને જસ દઈ દે. જય ઠંડક ગૌરી, જય ટાઈઠક ગૌરી. કેસર? હા રાધા, હવે મોટાભાઈની તબિયત સારી થઈ ગઈ છે, એમને દવા પીવડાવવાની જરૂર નથી. હું તો તને મળવા આવી હતી. થયું કે ચાલો તને ઘરકામમાં મદદ કરું. વારે વાહ, મને મળવા આવી હોત તો સીધી રસોડામાં આવી હોત. અહીં ઊભી ઊભી શું વિચારતી હતી? હા અને ઘરકામ તો પતી ગયું છે, આ ભાતું આપવાનું બાકી છે તે હું જઈ રહી છું. એ રાધા, આજે ભાત દેવા તું ના જાય તો ન ચાલે? એટલે આજે હું જાઉં તો? ઓહો એમ વાત છે, પણ આમ એકાદ બે દિવસ જમાડવાથી નહીં ચાલે, જિંદગી સુધી જમાડવાનો ઈરાદો હોય તો વાત અલગ છે. ચાલ હટ રાધુડી. અરે વાહ, પોતે જ્યારે જમવા બેસે ત્યારે નોકર ચાકર હાજર હોય. અરે જે પાણી માંગી રે દૂધ હાજર થાય, એ આજે મારા જેવા નાના માણસ ત્યારે સમજવું કે દી પલટાઈ ગયો. ના એમ નહીં, પણ અહીં આવીને ને તમારા બધાને વચ્ચે રહીને મને એ સમજાયું છે કે માનવીએ દરેક હાલતમાં જીવતા શીખવું જોઈએ. પણ તારે શીખવાની શી જરૂર છે? જરૂર છે ચંદન, હવે એ દિવસો દૂર નથી જ્યારે મારે શ્રીમંતાયુનું પડખું મેળીને શ્રમ ઉઠાવવું પડશે, શણકાર છોડીને સાદાઈથી રહેવું પડશે. હજી પણ વિચાર કરી લે કે સર, પ્રેમ આવેશમાં આવીને પૈસાદાર છોકરીઓ જ્યારે ગરીબ માણસ સાથે ભણે છે પછી એ પાછળથી પછતાય છે. મારા જેવા એક ગરીબ માણસ સાથે તું તારું જીવન વિતાવી શકીશ? તું ભલે ગરીબ હોય પણ સ્વમાની તો છે ને, ને તું જો મારી પડખે હોઈશ તો હું ગરીબીને ગૌરવ ને સ્વમાનને શણકાર સમજીશ, ને એ ગૌરવને શણકાર સજો મારું હૈયું એ દિની વાટ જોઈ રહ્યું છે ચંદન. હા કેસર, ને શણગાર જીવી જોવા મારું હૈયું પણ ઘણું આવે છે. તાડી બાઈ તો નહીં એની તમને કેવી રીતે ખબર પડી કે અને તમને તો ખબર છે હું રહ્યો મફત અને મફત ને ટાઢક થાય કે તર આટલું બધું પડ્યું છે નાની ઉંમરમાં. અરે તો અમારા કેસરા છે ને કે આ લઈ આવો પેલું લઈ આવો લઈ આવો એટલે અમારે ભૂત તો પડે જ ને. સાચી વાત છે, હું જોઈને આખી વંચા વળી કરી દઉં. હા આ કોની વાત સાડી લઈને બેઠો છે? હા આ ટાઢી બાઈ ની. નાનપણમાં સગાઈ થઈ આ ઠંડક ગૌરી સાથે અને વંશાવળી વાંચે છે આ તાઢી ની. તે મારે તો તાઢીબાઈ હોય કે ઠંડક ગૌરી વંશાવળી જ વાંચવી રહી ને. અને ભલે ને આપણી નાનપણમાં હગાઈ થઈ હોય પણ તારો ભાઈ સિદ્ધપુર જઈને તારી માનું હરાવે નહીં ત્યાં સુધી લગ્ન નહીં કરું. તારી માં રોજ મને સપનામાં આવીને કહે છે કે બેટા મફત મારું હરાવે નહીં ત્યાં સુધી પરણતો નહીં. અને હવે હું જુવાન થયા પછી મારે મારા જોગું કઈક ગોતવું રહ્યું ને. અને હું તો રહ્યો મફત, મારે મફત ઠંડક હોય કે મફત ટાઈટક હોય બાયડી થી જ કામ. મારા રોયા મારા જીવતાજી, તું બીજી સાથે લગન કરશે? આ મારે છે શું કામ? હાલે એણે મારું વજન ઉપાડી લીધો. ફચોડો બિચારા કેવા સારા માણસ છે. સારા માણસ છે ને એટલે મારી એની હારે સગાઈ
થઈ છે ને તું પાછી એને બગાડે છે હવે બગાડતી નથી પણ સુધારી રહી છું અને જો હું ધારું ને તો તારી સગાઈ તોડાવી નાખું હા તું મારી સગાઈ તોડાવી નાખ અરે એ પહેલા તો હું તને પડી અરે બે બોલી તું કે પડી એ ભાઈ હાટું બે ભાઈ બે અરે કહું છું બાધોમાં અરે બે જણીઓ બાધોડ કેવું બાધોમાં કહું છું હું એ ઓઢણા ઉડ્યા બીજું શું હોય ચંદન એક દીકરાના બાપ તરીકે મારે તારે ઘેર આવવું પડે એનો અર્થ એ થયો ને કે ગરજ મારે એકલાને છે એવું નથી ધરમસિંહભાઈ ગરજ તો હંમેશા દીકરીવાળાને જ હોય છે એને શું એની બેનની ચિંતા નહીં હોય અરે જો એને એની બેનની જરા જેટલી પણ ચિંતા કે કાળજી હોત ને તો મારા કાગળનો જવાબ આપવાને એને વિવેક જરૂર દાખવ્યો હોત ગંગાબેન એટલે શું મારો સંદેશો તમને પહોંચ્યો નથી ખોટા બહાના બતાવવા રહેવા દે ચંદન અને એક વાત સાંભળી લે મારા મોભા પ્રમાણે દાઈજાની વ્યવસ્થા નથી થઈ તો મોહનના લગ્ન હું બીજી ઠેકાણે કરી નાખીશ ના ના વડીલ એ ભગજબ ન કરતા નહીં તો ક્યાંય નહીં રહું તો સાંભળી લે ચંદન આ મારી છેલ્લી ચેતવણી છે વૈશાખ આવતા સુધી તારા તરફથી જો કોઈ વાવડ નથી આવ્યા તો સમજી લેજે કે આ સગવડ ફોક છે હું તમને મારી ખુશી ખાતર બરબાદ થવા દેવા નહોતી માંગતી એટલે મેં જ કાગળ પાડી નાખ્યો તો પણ આજે મારી લીધે તમારે કેટલું બધું સાંભળવું પડ્યું કેટલું બધું સાંભળવું પડ્યું કઈ વાંધો નહીં બહેન તું રોઈશ નહીં ન કરતી અરે ગાંડી આમ હિંમત હારીને રડવાથી કઈ નહીં વળે રાધા તારા માટે તો મોહન જેવા એક નહીં હજારો મૂરતિયા પડ્યા છે આવા પૈસાના પૂજારી માણસના ઘરમાં જઉં એના કરતા તો એ સપ પણ તોડી દેવું એ બહેતર છે નહીં કેસર નહીં એ ભલે પૈસાના પૂજારી હોય પણ હું તો મારા મોહનની પૂજારણ છું એમને મનથી વરી ચૂકી છું હવે તો જીવીશ તો એ મારા મોહન માટે અને મરીશ તો એમને માટે સવાલ તો હું તને પૂછું છું ચંદન એવી છે જિંદગી જે માણસને રાત દિવસનું ભાન ભૂલાવી દે જિંદગી એનું જ નામ છે કેસર જે સમય અને સંજોગો પ્રમાણે ચાલવા જતા માણસ પોતાની જાતને ભૂલી જાય છે મને બધી ખબર છે ચંદન બદલાતા જતા સંજોગો પાસે હોવા છતાં ચંદન જો ખોટું ન લગાડે તો એક વાત કહું શું રાધાના લગ્ન માટે દાયજાની રકમ હું આપું તો તારી લાગણી હું સમજુ છું કેસર અરે મહેનત મજૂરી કરીને છેવટે મારી જાત વેચીને પણ રાધાના લગ્ન તો હું પોતે જ કહીશ રાધા હું જાઉં છું પણ આટલા વહેલા હા નવા જંગલની પરખ માટે પાછો આપણી પાસે વખત ઓછો અને કામ જાજા અને પછી ઝટપટ તારા લગ્નની પણ તૈયારી કરવી છે ને લે આ સંદેશો તારા સસરાને પહોંચાડી દેજે વડીલ શ્રી હું આપના મોભાને અનુરૂપ દાઈજો આપવા તૈયાર છું કોઈ પણ સંજોગોમાં તમારે અમારા કારણે રાતમાં નીચું જોવાપણું નહીં રહે વૈશાખ આવતા સુધીમાં હું મારું ખોરડું અને ખેતર ગીરવે મૂકીને રાધા અને મોહનના લગ્ન કરાવીશ આ મારું વચન છે હું તમને મારી ખુશી ખાતર બરબાદ તો નહીં જ થવા દઉં વાહ વાહ બેન વાહ ઘણા વર્ષો થયા
પણ રસોઈનો સ્વાદ તો એવો ને એવો જ રહ્યો. અરે ભાઈ, જમનાર અને જમાડનાર એ બેઉની ભાવના સાચી હોય તો રસોઈ સ્વાદિષ્ટ લાગે જ ને. તમારી વાત બિલકુલ સાચી છે બેન. જુઓ ને, કેટલા દિવસ થયા પણ કંઈ જ ખબર ન પડી. હવે જો તમે અમને રજા આપો તો અમે જેતપુર જઈએ. એટલી શી ઉતાવળ છે ભાઈ? હા, ઘણા વર્ષે આવ્યો છે તો થોડા દી રોકાઈ જાને. ઘણો રોકાયો, હવે કારોબાર પણ સંભાળવાનો રહ્યો ને. બાપુ, ઘણા વર્ષે હું ફઈવાને ત્યાં આવી છું, હું તો રોકાઈશ. હા દેવજી, કેસર ભલે અહીંયા રોકાતી, એ થોડા દી અહીંયા રહેશે તો મને ગમશે. ઠીક છે, જેવી તમારી મરજી. તાળીને કેસર બંને ભલે અહીંયા રોકાતા, હું ને વિક્રમ આવતીકાલે જઈશું. કેમ વિક્રમ? હા હા હા. શું વાત છે વિક્રમ? કાળો, આવતીકાલે હું મારે ગામ જઈ રહ્યો છું. ભેરોબંધ, હવે બધી જવાબદારી તારે માથે છે. તને જોઈએ એ તું માંગી શકે છે, અને તને જોઈએ એટલા પૈસા પણ હું તને આપીશ. પણ કાળો, હવે ચંદનને ખતમ કરવાની જવાબદારી તારે માથે છે. છોકરીઓની આદત જ હોય છે કે પ્રેમીઓને વાટ જોવડાવે. ના ના, એવું નથી, હું તો ક્યારે આવી ગયું હોત. પણ આજે બાપુએ ગામ પાછા જવાની વાત કરી. એટલે શું તું? હા, તારે અળગા થવાનું કોઈ દિન ના ગમે. મેં તો બાપુને સાફ સાફ જણાવી દીધું કે ઘણા વર્ષો પછી ફઈ બનતે આવી છું, હું તો અહીંયા રોકાઈશ. એમ? હા, પીરપુર છોડવાનું મન જ નથી થતું. મને તો આ વાતાવરણ ખૂબ જ ગમે છે. ખાલી વાતાવરણ જ ગમે છે? હા, આ ડુંગરાઓ, આ નદી, આ ફૂલો. કહું છું, આ બધું તારા ગામમાં નથી? છે ને, પણ આ બધું હોવા છતાં ત્યાં એક વાતની કમી છે જેમાં હું નજરાઈ ગયું છું. કઈ વાતમાં નજરાઈ ગઈ છો? તારી નજરમાં. Oh.
કાઢો, મોકો મળતા જેનું ખૂન કરાવી દેશે. રાશેઠજી, રામ રામ. તે દાદાના લગ્ન માટે પૈસાની વાત કરી હતી ને, તે માટે મેં મહેતાજીને કહી દીધું છે. અત્યારે જતી વખતે તું મહેતાજી પાસેથી પૈસા લેતો જજો. હા, ખૂબ ખૂબ આભાર શેઠજી. Ha 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 ha!
ટકલા એટલું નથી જાણતો કે જે ખાવડો ખોદે એ જ પડે બહાદુર તો આપણા બહાદુર ને ઠોકર વાગી અને હું પડી ગયો. ના ભાઈ ના, તમારી હાલત જ બતાવે છે કે તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. મોટા ભાઈ, તમે મને સાચું ન કહો તો તમને માર અસર. બેન, તમારા સિવાય આ જગતમાં મારું કોણ છે? અરે તમને જ કંઈક થઈ જશે તો. રાધા, અરે જે ભાઈના હાથે તારા જેવી બેન રક્ષાની રાખડી બાંધતી હોય એને શું થવાનું છે? રાધા, લે દાઈજાની રકમ લાવે છું, સંભાળીને રાખજે. મારી બેના, તારા લગ્ન તો હું એટલા ધામધૂમથી કરીશ કે આખું જગત જોતું રહેશે. હા, તારી વાતે સાચી છે કેસર. ભાઈ દેવજીને તારા વગર ગોઠતું નહીં હોય. પણ દીકરા, તમે બે રહી દીકરીઓ એટલે એકલાથી ન જવાય. હા, હું ચંદનને કહીશ કે તમને મુકવા આવે. ચંદન ભાઈ, ગાડી રોકો ને. બેનબા, ઘણા દિવસથી હું માને મળી નથી, તો માને મળીને આવું. સારું. આજે મને મુકવા આવ્યો છે એવી જ રીતે પાછો તેડવા ક્યારે આવીશ? કહું, હવે તો વરરાજા બનીને તને કાયમ માટે લઈ જઈશ. દેવજી, હવે મારો વિક્રમ અધીરો બન્યો છે. કેસર અને વિક્રમના લગ્ન થઈ જાય તો આપણા બે ઉપરથી બોજો ઓછો. ધીરજ રાખ ધના, ધીરજ રાખ. મારી દીકરી કેસરને પૂછી જોઉં અને મારી બેન ગંગા સાથે બધી વાત થઈ જાય, પછી હું ક્યાં ના પાડું છું. દેવજી, આજે નહીં તો કાલે વિક્રમ અને કેસરના લગ્ન તો કરવા જ પડશે. અરે એની મને ક્યાં ના છે. જોયું દેવજી, જોયા તારે દીકરીના કામમાં આ રીતે પારકા પુરુષારે વર્તે છે, એમાં તારી આબરૂ નું શું? હવે તારી આબરૂ તો ઠીક, પેલી મારી આબરૂ ધૂળમાં મળી જશે. ભલે તારી દીકરી રહી, પણ અંતે તો મારા દીકરાની થનાર વહુ છે ને. મારા દીકરાની વહુ પારકા માણસારે આવી રીતે વર્તે ને હું જરાય સાંખી નહીં લઉં. જો તું એના ઉપર કાબુ નહીં રાખે ને તો આખાય પંથકમાં તારી આબરૂ નો ધજાગરો ફેરવશે. હવે સોથી દાવમાં આવશે. હા, બાપુ. અરે દીકરા કેસર. નમસ્તે વડી. નમસ્તે. અરે પણ તારી સાથે ટાળી હતી ને? હા બાપુ, પણ એને કહ્યું કે ઘણા દિવસે એની માં મળી નથી એટલે એની માને મળીને આવશે. હા તો તો બેટા, મહેમાન હટુ તારે જ ચા બનાવી છે. ગંગામાં કીધું તું કે કેસરને જેત પર મૂકી આવ એટલે મૂકવા. ઠીક છે ચંદન, મારે તને એક વાત શાનમાં કહેવી છે. દરેક માણસે પોતાના મોભા પ્રમાણે રહેવું જોઈએ, નહીતર એનું પરિણામ ખૂબ ખરાબ આવે છે. એટલે હું કઈ સમજ્યો નહીં. તો મારે તને સાફ શબ્દોમાં સમજાવવું પડશે ચંદન. મારા ને કેસર ઉપર તારા જે ઉપકાર છે તે બદલ અમે તારા ઋણી છીએ, અને એ ઋણના બદલામાં હું કેસરને તોલીને એટલા રૂપિયા આપવા પણ તૈયાર છું. પણ જો
તું કેસરને મેળવવાના સ્વપ્ન જોઈ રહ્યો હોય તો તે તું ભૂલી જજે. વડીલ, હજી સુધી દુનિયામાં કોઈ એવી દોલત નથી બની જે પ્રેમને તોલી શકે. રહી ઋણની વાત, એક માણસ બીજાને બચાવે એને ઋણ નહીં પણ માણસાઈ કહેવાય. વડીલ, સપના તો ભૂલાય છે પણ હકીકત નહીં, અને કેસર મારા માટે હકીકત છે. ચંદન, હવે પછી જો તે મારા ઘરમાં પગ મૂક્યો છે તો પરિણામ સારું નહીં આવે, અને કેસર સાથે મેં તને જોયો છે તો બંનેનું જીવતર ઝેર કરતા હું જાય જ કહીશ નહીં. તો તમે પણ કાન ખોલીને સાંભળી લો, ઘરમાં તો શું, હું આ ગામમાં પણ પગ નહીં મૂકું, અને ગામમાં પગ મૂકીશ તો વાસ્તે ગાસ્તે. અરે ચંદન ક્યાં ગયો? ગયો મને મળ્યા વગર? કેસર, સાફ સાફ શબ્દોમાં સાંભળી લે, ચંદન સાથેનું તારું આ વર્તન મને યોગ્ય ન લાગ્યું. એક મોટા ઘરની દીકરી થઈ અને તું ઉઘાડે છોક પરાયા મરદકોની જીભ અને આંગળી ઉપરતા વાર નહીં લાગે. પણ બાપુ, ચંદન કઈ પારકો નથી. પારકો નથી પણ તારે માનવો પડશે, સમજી? માનવો પડશે. મેં બધું સાંભળી લીધું છે. અરે ગાડી, છેલ્લી મૂડી લૂંટાઈ નથી ગઈ? અરે જ્યાં સુધી તારા ભાઈના ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી આ ઘરની આબરૂને ઊણી આંચ નહીં આવે. ને બેન, વિધાતાની ખરી કસોટી તો હવે શરૂ થાય છે. અરે તું આ કાકડીને પકડીને અહીં બેઠી છો, મારે એનું કામ છે. અરે એવું તે વળી શું કામ છે? કેમ હાફડો ફાફડો થઈ ગયો છે? આવી રીતે તો તે મને ગોતી નથી. અરે ભાઈ, આ મારા ભાઈબંધ ચંદનના પૈસા ચોરાઈ ગયા છે. હું અત્યારે બહુ ઉપાધિમાં છું, એની બેનના લગ્ન અટકી જશે, અને આ સમાચાર મારે ગમે તેમ કરીને કેસરને પહોંચાડવા છે. અરે કાકડી, તું એક કામ કર,
જો આ સમાચાર છે ને તું જઈને કેસર ને પહોંચાડી આવ જો હું તારે ગળે બાંધી દઉં છું હો આ મેં બરોબર બાંધી દીધું છે હો તું ફિકર ના કર અને આ કેસર ને પહોંચાડી દેજે બરોબર હો જા 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 હા બરાબર એને જ આપજે બાપુ કેમ ચૂપચાપ બેઠા છો શું વિચારમાં પડી ગયા જો દીકરી મારે તને કેટલાય વખતથી એક વાત કહેવી હતી આજે તારી માં જીવતી હોત તો મારે આ વાત ન કરવી પડત પણ બાપુ એવું તે શું છે દીકરી ઘણાય વર્ષો પહેલા તારા ને વિક્રમના લગ્ન માટે હું અને ધનો વચને બંધાયા છીએ એટલે એટલે દીકરી હવે તો ઉંમર લાયક થઈ છે તારા હાથ પીળા થઈ જાય એટલે મારે કોઈ જાતની ચિંતા રહે હું એના માલા વિક્રમ હારે પરણવા નથી માંગતી પણ શું કામ બેટા એની જોડે પરણીને હું મારું જીવત ઝેર કરવા નથી માંગી દીકરી આપણા કુળમાં જીવતર કરતા વડીલોના વચનના મૂલ વધારે હોય છે એ નિભાવે જ છૂટકો દીકરી તારે લગ્ન તો વિક્રમ હારે જ કરવા પડશે કાકડી કરિયાવર માટે રાખેલ પૈસાની ચોરી થઈ ગઈ ચોરી થઈ ગઈ તું એમ સમજતી હોય કે આ બાનાથી ભરમાઈને હું લગ્ન માટે હા પાડી દઈશ તો એ તારી ભૂલ થાય છે અરે કરિયાવર દેવાની ત્રેવડ નહોતી તો ચંદને જાતે આવું જોઈતું તું તને મોકલવાની શી જરૂર હતી વડીલ ચંદન એટલો સ્વમાની છે કે મને અહીં મોકલે જ નહીં હું અહીં આવી છું એની તો ચંદને ખબર એ નથી તો પછી કયા નાતે તું મને કહેવા આવી છે એક સ્ત્રીના નાતે એક સૈયદના નાતે હું તમને એક સ્ત્રીના હૃદયની વ્યથા સમજાવવા આવી છું તો જરૂર ન જ હોય ને તમે પુરુષ છો તમને શું ખબર કે સ્ત્રી એ વાર જેને પોતાના હૃદયમાં વસાવી ભૂલી શકતી અને રાધાએ તો મોહનને કાયમ માટે પોતાના મન મંદિરમાં વસાવ્યો છે મોહન તું તો સમજદાર છે અરે વિચાર તો કર આ તારી જિંદગીનો સવાલ છે શું પૈસા જેવી મામૂલી ચીજ માટે તું રાધાને તર છોડી દઈશ જે વર્ષોથી એકમાત્ર તારી જ વાટ જોઈને બેઠી છે શું તારા હૃદયમાં રાધા માટે કોઈ સ્થાન નથી તમારી વાત સાચી છે બેન હવે મારી આંખ ઓગળી ગઈ છે ચંદ્ર પાસેથી કરિયાવર માંગી હું એને પડ્યા પર પાટો મારવા નથી માંગતો એટલે શું તું મારી વિરુદ્ધ જઈને રાધા સાથે લગ્ન કરીશ હા બાપુ તમારી સાથે રહીને હું આંધળો ભીત બની ગયો પણ હવે મને મારા જીવનનો સાચો માર્ગ મળી ગયો છે વિચાર કરી લેજે મોહન તું એ ગરીબ છોકરી હારું થઈને મારી લાખોની મિલકતમાંથી હા બાપુ તમારી લાખોની મિલકત કરતા મારે મન રાધાની કિંમત વધારે છે અરે જરા વિચાર તો કરો આ જગ્યાએ મારી જ બેન હોત તો વાહ મોહન વાહ અંતે માયાના મોહમાંથી છૂટે તો ખરો કેસર આમ તો હું તને રાધાના લગ્નમાં જવા ન દેત પણ ગંગાબેનના આગ્રહનો અનાદર નથી કરી શકતો પણ એટલું યાદ રાખજે કે લગ્ન પતે કે તત જ ઘેર પાછી આવજે લે આ વીરપુરમાં કેસર પર ચાંપતી નજર રાખજે એ ક્યાં જાય છે શું કરે છે અને કોને મળે છે બધી વાતની આવીને મને જાણ કરજે Thank you.
તારી સગાઈ તો થઈ ગઈ છે. અરે ભાઈ, મારી તો હગાઈ જ થઈ છે, કઈ લગ્ન થોડા થઈ ગયા છે. અને ઈ હગાઈ તો જયારે હું ચોઈણો નહોતો પહેરતો ને ત્યારે થઈ છે. અને ઈ હગાઈ કરનારા હગાવાલા હંધાઈ ગુજરી ગયા, મરી ગયા. હવે રહ્યો છે મારો એકનો એક હાળો,
ઈજે હાવ લોભ્યો ઈ એની માનું હરાવણું કરતો નથી અને જ્યાં સુધી હરાવણું કરશે નહીં ત્યાં સુધી હું લગ્ન કરીશ નહીં અને જો તું કેતી હોને દગીને હા પાડતી હોને તો ઈ હરાવણા વગરની હગાઈ હમણાં ને હમણાં તોડી નાખું મારા રો શું બોલ્યો તારે સગાઈ તોડી નાખી છે હા અરે પણ વિચારું હું કરે આઈ પાણીમાં મને પૂછવા આવ્યો તઈ પછી હવે પાણીમાં પૂછવા વાડીને તું મૂંગી મરને નહીં તો હું તારું જ પાણી ઉતારે અરે 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 આમ ઉતાવળે ઉતાવળે ક્યાં ચાલી એ તો અમજ તું ગામમાં જતી હતી આમ નાહક ક્યાં સુધી છુપાવ્યા કરીશ હું હંદુ એ જાણું છું ભાઈ પાછો તમે જાણતા છો તો મને જવા દો જો આજે હું ચંદનને નહીં મળું તો ફરી ક્યારેય નહીં મળી શકું કેમ ભાઈ બા બાપુજી મારા લગ્ન વિક્રમ મારે કરવા માંગે છે ને વિક્રમ મારે લગ્ન કરવા કરતા હું મોતને વધુ પસંદ કરીશ કેસર દીકરા મન હોય તો માળવે જવાય તમારા બંનેના મન મળી ગયા છે તો દુનિયાની કોઈ તાકાત તમને અલગ નહીં કરી શકે ભાઈબા તારી મુજવણ તો દૂર થઈ ગઈ પણ ચિંતા એ મને ચારે કોરથી ઘેરી લીધી છે કેમ એવું તે વળી શું છે મારા બાપુએ મારા લગ્ન વિક્રમ હારે કરવાની હટ લીધી છે જો આપણે આમાંથી માર્ગ નહીં કરે તો વિધિ મારી વેરણ થઈ જશે તારા વગરનું જીવન મારા માટે ઝેર બની જશે ધીરજ રાખીએ સર થોડા જ વખતમાં હું તને તારા ગામને પાદરે મળીશ પણ તું આવ્યો એ વાતની મને જાણ શી રીતે થશે એ હંધો તું મારી પર છોડી દે પણ જોજે હો આવવાનું મૂળ ના થાય જ્યાં સુધી તું મને નહીં મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે દુનિયા આપણી દુશ્મન થઈ ગઈ છે કેસર તો મૂંઝાઈશ નહીં અરે દુનિયાની કોઈ તાકાત આપણને મળતા નહીં રોકી શકે હા કેસર કેસરે તો હદ કરી નાખી કેમ ધના એવું તે શું કર્યું છે મારી દીકરીએ તારી લાખ મનાય હોવા છતાં કેસર જ્યારે વીરપુર ગઈ હતી ત્યારે ચંદનને મળી હતી ધના હું આ વાત માનવા તૈયાર નથી અરે માનવા તૈયાર ન હો તો જીવતો જાગતો પુરાવો મારી પાસે છે રામજી આમ આવ જે જોઈ હોય તે કહી દે હા બાપુ આ વાત સાચી છે અને હજી મોકો મળશે ને તો ચંદન કેસર બને મળશે એમ કહેતો હતો જા જતો રે જોયું એટલે જ કહું છું કે દીકરી ઉપર કાબુ રાખ નહીં તો તારી આબરૂ નીલામ કરશે અને ભેગી મારી આબરૂ નો ત્યાગ ના થના ના હું જીવું છું ત્યાં સુધી એવું ક્યારે નહીં બને કેસર બાપુ શું એ વાત સાચી છે કે રાધાના લગ્ન વખતે તું ચંદનને મળી હતી હા બાપુ મારી આ ટાટલી ના હોવા છતાંય તું એને મળી અરે આને કારણે આજે મારે ધનાના કેટલા આકરા વેણ સાંભળવા પડ્યા પણ હું પણને પણ તું એ જાણે છે કે તું એના દીકરાની થનાર બહુ છે તું જો અણછાટતું વર્તન કરીશ તો આપણી અને એની આબરૂ શું પણ બાપુ જ્યારે હું વિક્રમ હારે પરણવા જ નથી માંગતી પછી એમની આબરૂ જવાનો સવાલ જ પેદા નથી થતો કેસર તારા ને વિક્રમ ના લગ્ન નિશ્ચિત છે એમાં કોઈ ફેરફાર નહીં થાય મફત હા આપણે જેતપુર ની સીમ સુધી તો પહોંચી ગયા હા પણ હવે કેસર સુધી કેવી રીતે પહોંચીશું હવે કેવી રીતે શું જેવી રીતે આ સીમ સુધી પહોંચ્યા છીએ એવી રીતે ના મફત ના તું તો જાણે છે કે આ ગામમાં હું એમ પગ નહીં મૂકું હા ઓ ઈ તારી વાત સાચી અને તારો વટ ઈ મારો વટ જે ગામમાં તું પગ ન મૂકે ને ઈ ગામમાં તો હું પગનો અંગૂઠો ન મૂકું તો પછી કરીશું શું એક ઉપાય છે આ કાકડીને મોકલીએ કેસરના ઘેર ઈ કેસરના ઘેર જઈને કેસરને તેડીને અહીં આવે હા એ ઠીક છે હે તો મોકલું છું એ કાકડી તું જા મારા આમુ જોને આવડું ડાચું કરીને હું ઊભી છો જા તું કેસરના ઘેર અને એને તેડીને તરત પાછી અહીં આવજે સમજી જા કહું છું એ આળહુના પેટની જા જટ હા અને જોજે રસ્તામાં કોઈ તારી નહીતના પેટનો મળે તો વાતો કરવા ઊભી રહેતી નહીં સીધી કેસરના ઘેર જ જજે કાકડી
જે હું તને ઘણા સમયથી કહેવા માંગતો હતો પણ હિંમત નહોતી ચાલતી. વિચાર્યું કે મકો આવશે ત્યારે કહીશ. આજે મોકો છે, કાલ ઉઠીને તને એવું ન લાગે કે મેં તને અંધારામાં રાખી. તો કહેવા શું માંગે છે એ સમજાતું નથી. જે કઈ કેવું હોય એ સીધે સીધું કહે. Thank you.
બેસ. અરે ભાઈ, તારો પ્રેમ જ મારે મન સર્વસ્વ છે. પણ એક વાત કહી દઉં. બોલો ને. આજે હું તારી મોટી બેન તરીકે નહીં, એક દીકરાની માં તરીકે તારી પાસે કંઈક માંગવા આવી છું. અરે મોટી બેન, તમે શું વાત કરો છો? તમારે માંગવાનું ના હોય, તમારે તો હુકમ કરવાનો હોય. ભાઈ, જમનાના દીકરા ચંદનને તો તું સારી રીતે ઓળખે છે. એનો અને કેસરનો જીવ મળી ગયો છે. એટલે તું એ વાતથી અજાણ તો નહીં જ હોય. છતાં એક વડીલ તરીકે મારે તને એ બાબત સજાગ કરવો જરૂરી લાગ્યો, એટલે આવવું પડ્યું. તમારી વાત સાચી છે મોટી બેન, આ બાબતમાં હું હંધોઈ જાણું છું. પણ એક બાપ તરીકે મારે મારી દીકરીના સુખનો વિચાર તો કરવો જોઈએ ને. અરે ક્યાં એ કંગાળ કઠિયારો અને ક્યાં સમૃદ્ધિમાં ઉછરેલી મારી દીકરી કેસર? હું પણ મોટા ઘરની દીકરી તો હતી જ ને, તારી જ નજર સામે મેં પણ ગરીબીમાં ગૌરવભેર સંસાર પૂરો કર્યો કે નહીં. ને ભાઈ, હું કઈ કેસરની દુશ્મન નથી, એ તારી દીકરી છે તો મારી પણ ભત્રીજી તો કરી જ ને. પણ મોટી બેન, કેસર સાથે વિક્રમસિંહના લગ્ન થાય એવા વચનથી હું મારા મિત્ર ધનજી સાથે બંધાયેલો છું. અરે તું એ માણસના હાથમાં કેસરનો હાથ આપવા માંગે છે જેના કાંડામાં થનાર પત્નીને સાચવવાની તાકાત જ નથી? લાચાર છું બેન, ચંદન હારે કેસરના લગ્ન કોઈ કાળે શક્ય જ નથી. ભાઈ, શું કામ એના માલા હારે કેસરને પરણાવી એનું જીવતર ઝેર કરવા માંગે છે? યાદ કરે દિવસ જ્યારે એ જ ચંદને તારી કેસરને મોતના મુખમાંથી બચાવી હતી. અરે યાદ કરે દિવસ જ્યારે એ જ કંગાલ કઠિયારાએ તારા ખોરડાની લાજ, કેસરની આબરૂ પોતાના જીવના જોખમે બચાવી હતી. ભાઈ, જરા તો વિચાર કર, શું કામ કેસરનું દિલ દુભાવી એનો ભાવ બગાડવા માંગે છે? મોટી બેન, ભાવ તો હું એ બગાડવા નથી માંગતો. બસ તો ભાઈ, જિંદગીમાં પહેલી જ વાર આ વિધવા બેન તારી જ દીકરીના સુખ ખાતર તારી પાસે ખોળો પાત્ર છે. ના બેન, ના ના. પણ એટલું યાદ રાખજે ભાઈ, તારા વચન કરતા કેસરની જિંદગી વધારે અણમોલ છે. હા, હવે તો હદ થઈ ગઈ. હવે ક્યારે પણ મારું કેસર આરે ગોઠવશો? મેં તને કેટલી વાર કીધું કે દેવજી મારી આરે વચનથી બંધાયેલો છે, તું તારે લગ્નની તૈયારી કર દીકરા. એમ તો પછી લઈ આવ નવા કપડા ને આપી દઉં ઓલા ટેબાને. રામ રામ ધના. અરે દેવજી, તું તારા પગલા મારે ત્યાં? ધનજી, આ પગલા પરાણે ભરવા પડ્યા છે, હું ધર્મ સંકટમાં મુકાઈ ગયો છું. મારી બહેન ગંગાએ જીવનમાં ક્યારે કશું જ માગ્યું નથી, અને એણે એવું માગ્યું કે એના જ ગામના દીકરા ચંદન હાટુ મારી દીકરી કેસરનો હાથ. એક તરફ હું તારી સાથે વચને બંધાયો છું, વચન ભંગ કરવો એ પણ ધર્મ વિરુદ્ધ છે. હું જઈ ગયો છું, તું જ માર કાઢ કે મારે આમાં શું કરવું? અરે ગાંડા, એમાં મૂંઝાય છે સાનો? સંકટ સમયમાં એકબીજાને કામ ન આવે તો ભાઈ બન સાના? અને તારી દીકરી એ મારી દીકરી છે, એમાં પૂછવાનું હોય? જા, આજથી તું વચન મુક્ત છો. ધના, ધન્ય છે ધના, તને ધન્ય છે. આજે આજે તો ભાઈ તે ભાઈબંધી નિભાવી. અરે ખરે ટાણે સગા ભાઈની જેમ તું મારી પડખે ઉભો રહ્યો. લોકોના હૃદયમાં ભગવાન હોય છે, પણ આજે આજે તો મારા હૃદયમાં ધના તે જ ભગવાનનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભાઈ, આ તારો ઉપકાર હું જીવનમાં ક્યારે નહીં ભૂલું, ક્યારે નહીં ભૂલું. રામ રામ. આવજો.
તમે શું કર્યું બાપુ? સાણસામાં પકડાયેલા સાપને તમે છોડી મૂક્યો? હા, સાપને છોડી દીધો છે, પણ એનું ડાચું મારા પગ નીચે છે. એટલે હું કઈ સમજુ નહીં બાપુ. દીકરા, મારું નામ ધનજી છે, ધનજી. મેં કઈક ના ધનોત્પનોત કાઢી નાખ્યા છે, તો આ ચંદન શું વિસાતમાં છે? ઘોડાને આગ લગાડી દે. ચંદન, તને યાદ છે કે એક દિવસ તે મને જીવતો છોડી દીધો હતો, એટલે હું આજે તને મારતો નથી, પણ તું ખરેખર બહાદુર હોય તો આગ માંથી બચી જજે. જગલા, છુવાને આગ લગાડી દે. સાથીઓ, ચાલો. ચંદન ફરી પાછો બચી ગયો? બાપુ, હવે તો ચંદન અને કેસરના લગ્ન થશે જ થશે. હદ કરી આ ચંદને હો બાપુ. આ તમારા વિક્રમે ધાર્યો તો એના કરતા એ વધુ ધરખમ નીકળ્યો, અને તમે કોઈનું ધનોત્પનોત ન કાઢી શક્યા. હવે શું કરશું બાપુ? કરવાનું શું દીકરા? હવે તો ચંદનના લગ્નમાં અણવરનું કામ કરવું પડશે. કોઈ કામમાં ગરમી જ નહીં, બધું કામ ઠંડકથી જ કરે. ઓ, અરે ગંગામાં તમે આ બધું કામ કરશો તો પછી અમે શું કરશું? જો મફત આ બધું કામ તો હું કરી લઈશ, પણ તારે છે ને એક અગત્યનું કામ કરવાનું છે. હા, બોલો બોલો. જો લગ્નનો દિવસ આવી ગયો છે અને રાધા હજુ સુધી નથી આવી, તો તારે એને તેડવા જવાનું છે. હા, તે તમે જરાય ચિંતા કરો માં, હું સીતાપુર જવા તરત નીકળું છું. તમે જરાય ફિકર કરો માં, એને ધામધૂમથી લગ્નની તૈયારી ચાલુ રાખો. પણ જઠો, અરે તમે એમ જ સમજો ને, એવો જાઉં છું એવો જ પાછો આવું છું. એટલે? હા, એટલે ખાલી હાથે નહીં, ભેગા એ ને રાધાબેન અને વાણાભાઈ ને લઈને પાછો આવું છું. લગ્નમાં હું ખાલી હાથે જાઉં એવો નથી ને આવું એવો નથી. જાણે જાણે
अरे गजब कहेवाय, राधा बेन नु घर उघाड़ू अने घर मां कोई न मळे, मने तो कई अमंगल ना एंधाण वर्ताय छे। અરે રાધાબેન, અમે તો તને તારે ઘરે તેડવા ગયા હતા બાપભાઈ, મારા દીકરા અપરોડે કારુણા માણસો ઉપાડી। અરે દિનુભાઈ આવે છે ને। અરે પ્રવીણબેન આવો 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 દીકરા આવો આવો। વરરાજાને આવવાનો બડી શરમ થઈ જશે। અરે ધન્યા, જો જાનને આવવાનો વખત દે, ઢોલના ધબુકા સંભળાઈ રહ્યા છે। ચાલો ચાલો જાન આવી ગઈ। कन्या पधराओ सावधान। खबरदार चंदन, जो जरा पण चालाकी करवानी कोशिश करी छे तो तारी आ लाड़बेन ना पण तारा भाणिया जेवा ज हाल थशे। वाह चंदन वाह, अंते विक्रम नो घड़ो लाडुओ करी ने क्यों। केसर चंदन के हवे तारी नी मारे आज
Thank you.